આજે થોડુંક પાછું માર દીજે, કેમ કે આ દોરીઓ હાલો છે ને એમાં બધે લીલું છે, કદાચ ટાંગો બેહવાની જગ્યા તારે. રામ રામ ને સીતારામ બધાય ને માતા જવાનું સારું કરે ને બધા ને હજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જવું ફરજે આવતે રહેશે, ગાને કૂતરાને રોટલી દેવા. તો બે હાજર છે તો બે ને આપણે રોટલી દઈ દેવી, એકલા તો કૂતરાને દઈ દઈશું કે કૂતરા ભાઈ ને કાંઈ રહેવાય નહીં. મારો રવિ જો હાજર માં જો કૂતરાએ તો રોટલી ખાઈ લીધી, હવે છે આ ગાની રોટલી તો ગાને લઈ દઈશું. ભેંસ દોરાવશું બાને પછી ઘરે જશું. હજી તો સુરજ દાદા એવું ગયા નથી, શિરામણ ને એવું બધું તો તૈયાર જ છે, પણ પેલા ભેંસ દોરાવી પછી શિરાવશું. ભેંસ દોવાનું કામ આપણે જો ચાલુ છે ને હવે મસ્ત સુરજ દાદા દેખાવા મળ્યા. સુરત દાદા હવે દેખાણા નહી બા. આસપાસ આમ રાતનો ઠાર નતો, પણ ધીમે ધીમે પવન થયો એટલે ઠાર થયો. નંકિતા બેન માથું વળવતા વળવતા હાલ્યા આવે છે. જીવાની બેન ક્યાં ગોઠી નહીં ગયા હોય ને, બેન કીધું તું તો હાથ પાડજો. જીવાની બેન ઉઠી જાય ને તો ઉઠી ગયા હોય, કોને ખબર. જીવાની બેન ઉઠી જા ઠેક ઠીક, ઈ તો એના કામે આવ્યા બા. ટિફિન ની ઠેલી લેવા કશે, આ રોજ આવાસ ક્યારેક ક્યારેક તો આજ ક્યાં ખોવાઈ ગઈ છે. એમ કે હા જો એવું કામ હોય અમારે, હાલતા હાલતા ચોટલો ગુત્તુ જવાનું, ટિફિન ની ઠેલી લેવા આવ્યા છે. નકર મોડું થઈ જાય ને, વેલું ઉઠવું નથી નહી બા. પછી દોડતા દોડતા ચારેક કામ થાય, આ બાજુ દોડવાનું ને આમ દોડવાનું. અમારા વાંસભાઈ ઉઠીને જગલુડિયાને રોટલી દેવા આવતા રહ્યા છે. લો ખાઈ લીધી ગલુડિયા, જતા રહ્યા ભાઈ. આવું નથી એને એમ કે તાર પાસે જ તે આવું નથી એટલે હટ. એને બસ એમ કે એને એમ કે લેવા આવે છે. અંજો કૂતરી હોય તને રોટલી દે ને મૂકીને એવા. શિવાની બેન શું કરે છે, શિવાની બેન શું કરે છે, બાય માર પેલા આવતા રહ્યા ને બા. ઉઠી ના ત્યાં રમવા મળી, મારો દીકરો ડાયો થઈ ગયો. જો ઉલમાસલી જોવા મળી ઉઠી, હજુ તો દાંત કાઢે છે લે. આ તે કેમ રમવા મળ્યા, નકર તો રોજ ભેકડો તાણે ગયો તો ઉઠે એટલે. ભેકડો તાણે આજ ભેકડો ન તાણ્યો, આજ એમ ખબર છે. હા માર મમ્મી બેસાડે ગઈ છે રેવા છે ને, ભેજ દોરાવા ગઈ છે એટલે એમ ખબર પડી ગયું મારા દીકરા ને. એટલે હજુ તો કેવી રમે છે અત્યારે સવાર સવાર માં. હા ટાયર તો વાતી હોય પણ એ તો ઉખાડી જ નાખે અને ગમે જ નહીં માથે ઓઠેલું. રામ રામ ને સીતારામ રાયરાને. તો કાલે જો આપણે બધી ઉત્તરાખંડમાં સાફ સફાઈ ને એવું બધું કર્યું હતું, આજે આપણે ભરવાન થાય એટલે તો મશીન આવે છે, પાછળ ટ્રેક્ટર છે, ભરી લેવું છે ને ખાતર કે રેવા જેવું છે. બધું ખાતર ને એવું બધું તો ભરી લઈએ, કાલની સાફ સફાઈ તો થઈ ગઈ છે. મને ક્યાં આવડે, ટ્રેક્ટર આ બાજુ પાછું મારી દે ને, આ બાજુ મશીન ભરાઈ દે ને. આજે થોડુંક પાછું મારી દેજે, કેમ કે આ દોરીઓ હાલો છે ને એમાં બધે લીલું છે, કદાચ ટાંગો બેહવાની થઈ ગયા તારે. છોકરા વાહ ટીંગાઈ જાય પાલ.
ટ્રેક્ટર ભરાઈ ગયું, બીજું ટ્રેક્ટર તો સામે ઉભું છે. એટલે આ ટ્રેક્ટર લઈ લે એટલે બીજું પાછું અહીંયા પાછું મારી દે. આપણે એક ટેક્ટર સામે ભરાયેલું છે, એક ટેક્ટર અહીંયા ભરેલું છે. અત્યારે બધું ભરાઈ ગયું પણ એટલા મજો મશીન હાલી હાલી ટીકને બહાર દીધી. અને અહીંયા તો આપણે કપડાં ધોવાનું ને એનો બધો ધોરી હતો એટલે અહીં વધારે બેઠું થાય. એટલે બે ટેક્ટર પહેલાં નાખ્યા, બે ટેક્ટર અત્યારે ભરે. આજે ઉતર્યા ટેટી અને ચાર ટેક્ટર થયા. હવે સહેલું સાંભળ્યું છે આ બધું. એટલામાંથી ખાતર ને એવું બધું લેવાય ગયું ધોળમાન ભાઈ. એમાં ખાતર નો કાઢો થઈ જાય, વધારે લેવું તેમ તા કાઢો થઈ જાય. મારી શિવાની બેન જો રમવા મેડા છે બારા નહી શિવાની જો હા હું જોયું શક્કરબાજ બાંધી તો છે હશે એટલે એ જોયા કરે ને રેમા કરે. જો લે તારે બપોરા કરવા છે, એ બા ની બપોરા કરવા બે જશે. જો નહી બા બા નહી બે મા દીકરો છે બપોરા કરે છે. હા આજ બા હું બનાવ્યું છે મગ ની દાળ, અડદ ની દાળ, અડદ ની દાળ, અડદ ની દાળ છે. જો હવે તો બધા ખાય રેવા આવ્યા છે. તો બે મારા દીકરો છેલ્લે હતા ખાવા, તો બપોર હા તો કરી લો. આપડે ક્યાં ના થઈ જાય બપોરા પાણી ખાતર ભરાવામાં કઈ આપડે હતા નહીં એટલે ઘરે હતા એટલે ખાઈ લીધું. જોઈ ને કોમ્પ્યુટર શીખવાડવા માંડ્યા ખુ વિડીયો દેખાડવા જનાવર ને એવું બધું દેખાડે છે. તો કેવું જનાવર છે નજર નહીં ફેરવતી બોલો. આજે તો એ દીકરા દીકરા હજી વાત છે કોમ્પ્યુટર શીખવાની ઇન્ટેલિજન્ટ કયો તો અત્યારથી શીખી જાય છે. કયો તો નજર અંદર ફેરવતી નથી. બધા જનાવર આવે કે નહીં તો એમનું જોયા કરે જ નહીં. શિવાની ગમતું છે શિવાની ના ફોઈ આવી ગયા છે કાંક નાસ્તો નાસ્તો લઈને આવ્યા હોય એવું લાગે. કા શિવાની શિવાની તમે બે લોસાવ તમારા બધું લઈ લેશ ને તમે બે લોસારી છો. કા શિવાની આ બધું લઈ લેશ ને તો પછી તમે લોસાઈ રહ્યો. શિવાની ને તો હું એને કઈ ખાવાનું નું એટલે હું લોસાય એને ખબર ન પડે હું છે એમ. નાસ્તો મને નાસ્તો લેવા જવા સારું કીધું મને કે નાસ્તો લઈ જાઉં. મેં શોખી ના પાડે ને તો અંકિતા આવી તો એના નાસ્તો માંગી લીધો. બાકી નાસ્તો કરવો તો એમ કે નાસ્તો કરો તો ભૂખ લાગી હતી ને તો પોતે લાવી ન દીધું. પછી અંકિતા બેન ને કીધું પછી પેલા વંશ ને મોકલા રાંધવાનું કામ કાજ સરસ લેવા તે રોટલા બટલા ઘણ નાખો. શેનું શાક બને બા? ટમેટા નું. ઓનલી ફોર ટમેટા? હા ઓનલી ફોર ટમેટા. ખાટું મીઠું ઓલા કઢિયા ટમેટા આવે ને એનું ખાટું મીઠું કેવું મસ્ત છે. બાય ની દવાઈ જા અને શિવાની બેન જો પણ તોફાન કરે છે એટલે કઈ વાળું નું તો કમ્પ્લેન નોંધાય નહી. એમાં પોરો એટલે આપડે સર આવતા રહ્યા શિવાની રાખો. હવે હવે કઈક શિવાની હું રહી ને એવું બધું કરી આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. અમાર વંશભાઈ છે ને 26મી જાન્યુઆરી માં ડાન્સ કરવાના છે. નહીં જો છે ડાન્સ માં પ્રેક્ટિસ કરતા હશો ને. ક્યાં ગીત ઉપર ડાન્સ કરવાનો? સક ધૂમ ધૂમ સક ધૂમ ધૂમ.